हेलो फ्रेंड्स, दिस इज नीति मोदी एंड वेलकम टू माय चैनल द रेसिपी चार। फ्रेंड्स, दिवाळी ने खाली गणतरी ना दिवसों बाकी छे त्यारे दरेकना घर में स्वीट्स अने फरसाण बनता ज होय छे। तो आजे हूँ तमारा माटे एकदम खस्ता फळवाळा अने मोढ़ा मुकता ओगळी जाय एवा शक्करपारा नी रेसिपी लईने आवी छूं। तो बिल्कुल बहार जेवा शक्करपारा बनावा माटेना परफेक्ट आप साथे शुरू करीए आपनी आजनी दिवाळी स्पेशल रेसिपी। અહીં શક્કરપારા બનાવવા માટે મેં સૌથી પહેલાં 1/4 કપ દૂધ લીધું છે, જેને મેં ગરમ કરી લીધું છે। હવે તેમાં 1/4 કપ સુગર એડ કરીશું। હવે અહીં સુગરને દૂધમાં બરાબર મિક્સ કરી લેવાની છે। અહીં સુગર જ્યાં સુધી દૂધમાં પરફેક્ટ રીતે ઓગળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે। હવે સુગર સરખી રીતે દૂધમાં ઓગળી ગઈ છે, ત્યારબાદ તેમાં 1/8 કપ જેટલું મેલ્ટેડ ઘી એડ કરવાનું છે। અહીં ઘીને આ રીતે મેલ્ટ કરીને જ લેવાનું છે। અહીં ઘીને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1/8 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરવાનું છે। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર એડ કર્યો છે। હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું। અહીં શક્કરપારામાં ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ મેં અહીં 1 કપ મેંદો લીધો છે, જેને થોડો થોડો કરી અને દૂધ અને ઘીના મિક્સરમાં એડ કરતા જઈશું। અહીં મેં થોડો મેંદો એડ કર્યો છે, હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। અહીં મેં આ જ રીતે બીજી વખત થોડો મેંદો એડ કર્યો છે, તેને પણ બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે જે બાકીનો મેંદો છે તેને એડ કરી લઈશું। હવે તેને પણ બરાબર મિક્સ કરી લેવાનો છે। હવે અહીં હાથ વડે તેને મિક્સ કરી અને તેનો ડો રેડી કરી લેવાનો છે। તમે જોઈ શકો છો કે ડો અત્યારે ખૂબ જ ઢીલો લાગી રહ્યો છે, અત્યારે વણી શકે તેવી કન્સિસ્ટન્સીમાં નથી। અહીં તેને ઢાંકી અને 45 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે અહીં 45 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ડો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે। હવે તેને આ રીતે કિચન પ્લેટફોર્મ ઉપર લઈ અને મસળી લેવાનો છે। અહીં લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, જેથી તેમાં એડ કરેલું ઘી સરસ રીતે સેટ થઈ જાય અને લોટને તમે વણી શકો તે કન્સિસ્ટન્સીમાં આવી જાય। હવે મેં લોટને આ રીતે સ્ક્રેપરથી કટ કરી અને 2 ભાગમાં વહેંચી લીધો છે। હવે અહીં આ રીતે તેનો 1 લુઓ લઈ અને તેને વણી લેવાનો છે। હવે અહીં તેને આ રીતે વણી લઈશું। અહીં તેને વણતી વખતે અટામણ લેવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે અહીં ઘીનું સરખું મોણ યુઝ કર્યું છે, જેથી તે ખૂબ જ સહેલાઈથી વણાઈ જાય છે। જો ઘીના મોણને લીધે તેની કિનારીઓ તૂટતી હોય તો તેને સરખી કરતાં જે વણી લેવું। હવે મેં અહીં આ રીતે તેની ચારે બાજુની અનઇવન કિનારીઓને કટ કરી લીધી છે। હવે મેં અહીં આ રીતે તેને સ્ક્વેરમાં કટ કરી લીધા છે। જો તમારે તેને ડાયમંડ શેપમાં કટ કરવા હોય તો પણ કરી શકો છો। અહીં તેની થિકનેસ તમે જોઈ શકો છો તેટલી રાખવાની છે। શક્કરપારાને વધારે પાતળા નથી વણવાના। હવે મેં અહીં આ રીતે તેને પ્લેટમાં લઈ લીધા છે। આ જ રીતે મેં બાકીના લોટમાંથી પણ શક્કરપારા વણીને રેડી કરી લીધા છે। હવે અહીં તેલને ગરમ કરી લઈશું। અહીં તમે જોઈ શકો છો કે શક્કરપારાને તેલમાં નાખ્યા પછી ધીરે ધીરે બબલ્સ થઈ રહ્યા છે। અહીં આપણે તેલ એટલું જ ગરમ કરવાનું છે। જ્યારે તેલમાં શક્કરપારા નાખીએ છીએ ત્યારે ગેસની ફ્લેમને ધીરે કરી દઈશું, નહીં તો શક્કરપારા ખૂબ જ ઝડપથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહેશે। હવે તેને સ્લો ફ્લેમ પર તળી લઈશું। તો
અહીં શક્કરપારાને તેલમાં નાખ્યા પછી તેને 1 મિનિટ સુધી બિલકુલ પણ હલાવવાના નથી। ત્યાર પછી તેને આ રીતે રોટેટ કરતા જઈ અને તળી લેવાના છે, જેથી તે બધી બાજુથી સરખી રીતે તળાઈ જાય। હવે તમે જોઈ શકો છો કે શક્કરપારા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને તેનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે। તો તેને તેલમાંથી બહાર કાઢી લઈશું। આ રીતે તેને પેપર નેપકિન પર કાઢી લઈશું, જેથી જેટલું તેમાં એક્સ્ટ્રા ઓઇલ હોય તે બધું જ એબ્સોર્બ થઈ જાય। હવે આ સેમ પ્રોસેસથી બાકીના શક્કરપારાને પણ તળી લઈશું। અહીં શક્કરપારા તળતી વખતે ગેસની ફ્લેમનું ખાસ ધ્યાન રાખવાનું છે। જ્યારે તેલ ગરમ કરીએ છીએ ત્યારે ફ્લેમને મીડિયમ રાખવાની છે, પણ જ્યારે શક્કરપારા નાખીએ છીએ ત્યારબાદ ફ્લેમને સ્લો કરી દેવાની છે અને ધીમી આંચ પર જ શક્કરપારાને તળવાના છે। તો શક્કરપારા તળાઈ ગયા છે। હવે શક્કરપારાને એક પ્લેટમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો કે બહારથી શક્કરપારા એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ પરતવાળા બન્યા છે। તો ફ્રેન્ડ્સ, અહીં શક્કરપારા બનાવતી વખતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, જેવી કે તેનું માપ એકદમ પરફેક્ટ લેવાનું છે। ત્યારબાદ ડો બાંધ્યા પછી તમારે તેને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે અને છેલ્લું કે શક્કરપારાને ધીમી ફ્લેમ ઉપર જ તળવાના છે। તો ફ્રેન્ડ્સ, આ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખી અને તમે ઘરે બજાર કરતાં પણ ખૂબ જ સરસ શક્કરપારા બનાવી શકો છો। આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવી બને છે। ફ્રેન્ડ્સ, જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ફોર ઓલ ધ નોટિફિકેશન। ફરી મળી એક નવી રેસીપી સાથે। ટિલ ધેન ટેક કેર એન્ડ હેપી કુકિંગ।